નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 20 મે 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો અને વિદ્યાર્થીઓ સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 20 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે બેરોજગાર યુવાનો માટે હોપ પોર્ટલ લોન્ચ કર્યું? તો તે છે ઉત્તરાખંડ રાજ્ય સરકાર કે જેણે આ પોર્ટલ લોન્ચ કર્યું છે. ઉત્તરાખંડ રાજધાની દહેરાદૂન, મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત, રાજ્યપાલ બેબી રાની મૌર્ય, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 5, રાજ્યસભાની બેઠકો 3 અને સ્થાપના વર્ષ છે 9 નવેમ્બર 2000. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યની સરકારે પીપીઈ કીટ પર 50% અનુદાન આપવાની જાહેરાત કરી? તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર, ઉત્તર પ્રદેશ રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. આગળનો પ્રશ્ન 3. COVID-19 મહામારીથી મુક્ત થનાર પ્રથમ યુરોપિયન દેશ કયો બન્યો? તો પ્રથમ દેશ બન્યો છે સ્લોવેનિયા. પાટનગર ઝુબ્લજેના, રાષ્ટ્રપતિ બોરુત પહોર, પ્રધાનમંત્રી જનેસ જન્સા, ચલણ છે યુરો. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યની સરકારે માતિર સ્પૃષ્ટિ યોજના શરૂ કરી? તો તે છે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર, પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 5. હાલમાં જ કયા રાજ્યની સરકારે સેન્સર આધારિત સેવા વિતરણ દેખરેખ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી? તો તે છે ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 6. હાલમાં જ કોણે કોબાસ 6800 ટેસ્ટિંગ મશીનને રાષ્ટ્રને સમર્પિત કરી? તો તે છે ડૉક્ટર હર્ષવર્ધન. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે શ્રી ડૉક્ટર હર્ષવર્ધન. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 7. હાલમાં જ કઈ સંસ્થાના પ્રમુખ રોબર્ટ એઝવેડોએ પદ છોડવાનો નિર્ણય કર્યો? તો તે છે WTOના પ્રમુખ કે જેણે પોતાનો પદ છોડવાનો નિર્ણય કર્યો છે. WTOનું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1 જાન્યુઆરી 1995માં મુખ્ય મથક જીનીવામાં છે અને હાલમાં આ સંસ્થાના સભ્ય દેશો છે 164. પ્રશ્ન 8. હાલમાં જ કયા દેશે સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવા માટે આઈ ફીલ યુ બ્રેસલેટ વિકસિત કરી? તો તે દેશ છે ઇટાલી. ઇટાલી પાટનગર રોમ, રાષ્ટ્રપતિ સર્જિયો મેટ્રેલા, પ્રધાનમંત્રી જોસેફ કોન્તે અને ચલણ છે
યુરો. પ્રશ્ન 9, હાલમાં જ કોણે હેટફુલ મીમ્સ ચેલેન્જ નામની ઓનલાઈન પ્રતિયોગિતા શરૂ કરી? તો તે શરૂ કરી છે ફેસબુકે. ફેસબુકની સ્થાપના 2004માં, મુખ્ય મથક કેલિફોર્નિયામાં છે, સીઈઓ છે માર્ક ઝુકરબર્ગ. પ્રશ્ન 10, હાલમાં જ કયા દેશે 16 મેના રોજ પોતાનો સશસ્ત્ર સેના દિવસ ઉજવ્યો? તો તે છે અમેરિકા. અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન 11, હાલમાં જ છેલ્લા 4 દશકામાં કયા દેશમાં કાર્બન ઉત્સર્જનમાં પ્રથમવાર ઘટાડો નોંધાયો? તો તે દેશ છે ભારત, કે જ્યાં કાર્બન ઉત્સર્જનમાં છેલ્લા 4 દશકામાં ઘટાડો નોંધાયો છે. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 12, હાલમાં જ G20 વર્ચ્યુઅલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટ્રીયલ બેઠકની અધ્યક્ષતા કોણે કરી? તો આ બેઠકની અધ્યક્ષતા કરી છે સાઉદી આરબે. સાઉદી આરબ પાટનગર રિયાદ. રાજા છે સલમાન ઓફ સાઉદી અરેબિયા. ચલણ છે સાઉદી રિયાલ. પ્રશ્ન 13, દર વર્ષે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ક્યારે ઉજવાય છે? તો આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે 15 મેના રોજ. 2020નો વિષય છે ફેમિલીઝ ઇન ડેવલપમેન્ટ, કોપનહેગન એન્ડ બેઇજિંગ +25. પ્રશ્ન 14, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્ર માટે કેટલા કરોડ રૂપિયાની જાહેરાત કરી? તો જાહેરાત કરવામાં આવી છે કૃષિ ક્ષેત્ર માટે 1 લાખ કરોડ રૂપિયાની. કેન્દ્રીય નાણામંત્રી છે શ્રી નિર્મલા સીતારમણ. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 15, હાલમાં જ કોણે યાત્રીઓ માટે આરોગ્ય સેતુ એપ રાખવી ફરજિયાત કરી? તો તે છે ભારતીય રેલવે, કે જેણે આરોગ્ય સેતુ એપ યાત્રીઓ માટે ફરજિયાત કરી છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે, તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.